અમે મેં ઘાટ તો મેં કર્યો, ખૂબ ઠૂઠા ગયા ઈ. હવે તો ઈ મહિલા હીરાઈ નથી આવતા. હવે બોમ્બે કોલોનીમાં જ્યારે હીરા હવે સગન ટી કરીને ખાતું, એમાં હીરા ઘેન આવી રીતે ઠરર ઠરર કરવાનું, એવા હીરા તો અત્યારના આ જોવાઈ ને ભાગશાળી જો. મને એક સપનું હતું કે હું હરિકૃષ્ણમાં કામે બેહું, જ્યારે અમે ઘાટ કરતા. પછી કેવું મૂળ દહ ના પાય, ક્યાંય ભેગું ન થાય, ગેહ રાખો. પણ કુદરતની કંઈક કૃપા હશે કે આજ હું ખરેખર હું આ ફૂલાણો છું. આ ફૂલાણો હોય ને એ આજ ન રહે પાછો, કેમ કે અમુક વસ્તુ કેવી હોય કે ઈશ્વર તમને એવું કહેતો કે આ જગ્યા તારી નથી, આ જગ્યા તારી છે. એટલે એ ક્યારેક સહન એ કરવું પડે, ક્યારેક ભોગવવું પડે, ક્યારેક ગહાવવું પડે, ત્યારે ઈશ્વર કંઈક એવા હોદા આપે છે. હાવ એમને એ બધું નથી આપી દેતો, કાંઈક તો જોઈને પ્લેન ગમે ત્યાં કોકના ખેતરમાં ઉતરી જાય નહીં, એનો રનવે જોઈ. પહેલાં તેને કિલોમીટર કાપવા પડે તો એ ભેળું થાય, એમનેમ થોડું થાય. હમણાં એક બાપા હમણાં બરાબર ઓલા છોકરાઓ 5-8 હજારના ઢાંઢા લાવ્યા છે ને, એને પ્રાણી પ્રત્યે પ્રેમ હતો આપણા વડીલોને, તો બળદિયા લાવ્યા, બે ધર ધરેલા એટલે બે વાવણી વાવેલા. કદાચ ધર ધરવું એટલે એ પાછું ગૂગલમાં નહીં આવે, મારી પાસે આવશે. ઘણી વખત એમ થાય કે આ હિતેશભાઈ હું અમુક બોલે છે ઉપરથી જાય ને, કારણ કે આપણે બધે સલમાન ખાનને જ સાંભળો, શાહરૂખ ખાનને જ સાંભળો, કોક દીક આપણા બાપુજીને સાંભળાવત ને તો ઘણું ખરું આવડી થાય. અને સીધું જ છે ને, આ 300-300 રૂપિયાના ફિલ્મ હતા, કાંઈ શીખવાડ્યું કયો યો મને, ટૂંકા કપડાં પહેરતા શીખવાડ્યું. નકર આ આપણા વડીલો હતા, કોઈ દી આપણને ટૂંકું કપડું તો ભાઈનું પહેરાવતા. આવરામાં હકવી નાખો, મોસમ આવશે ને પછી ક્યાંક જાવ વટાણું કરવા, એમ કરીને આપણને રડવી નાખ્યા. પણ મજાની વાત કે હાવ અગવડતા હતી, તમે જો હાવ અગવડતા. આઠાના માંગતા ને આઠાના, તે ફળિયામાં પેન્યું ઘહાઈ જતી, કોઈ દી પુરુષોની પેન્યું નહીં ફાટે, હું કામ એટલી તેને બાળપણમાં ગઈ નાખી હતી. તે આઠાના આપતા ને બા એમ કે આઠાના આપું, એક શરત હું વાડિયા જા મારો દીકરો સાદીએ, તોય આઠાના આપે. હાલ જા મારો દીકરો, જા મારો વાલો ડાયો છો ને, જા હું તને આગળી આઠાના આપું, હું સા બનાવી નાખું હો મારો દીકરો. અને એને છેદ બંધ કરી દો નહીં, આમાં પવન આવે છે, નકર ઓલું શું છે કેવડ આવે, મારો બધો અવાજ આમ વિયો જશે. અને અહીંયા તમતારે એવું કંઈ છે નહીં, હું કાંઈ કોઈ કલાકાર થઈને નથી આવ્યો, તમારો દીકરો થઈને આવ્યો. કેમ કે મને આજ કેટલું ભાવ હોય છે, આટલા બધા વડીલોને એક અરે ભેલા કરવાનું તો મને ફીણા આવે. બસ વાહ, 5-8 હજારના ઢાઢા લાવ્યા ને બે ધર ધરેલા, સમજા. તો એ ભાઈ બિચારો વાડીએ લઈ જાય ને, હવે એક ઉથલ વળે, ઉથલ વળવું એટલે કે એક રાઉન્ડ મારવો, એને ઉથલ કહેવાય. એક રાઉન્ડ મારીને આવે ત્યાં ઢાંઢો બે જાય બળદ્યો, ઓલો ખરપીએ મારે ને રાહીએ મારે ને ખરપટા મારે ને ઊભો ન થાય, ગાડું જોડીને પાછા ઘેરે આવ્યા. આપણા ગવઢિયાની એક ટેવ ઈ હતી સૌજી કાકા, કે હાંજે હુવા ટાણે છે ને, પોતાનું તો વાળું કરી લીધું હોય પણ ઢોર ઢાકરનું વાળું કવર કરાવીને હુવરાવતા, નીણ નાખીને જ હુવાનું અને માથે હાથ ફેરવવાના. એ બરોબર નીણ નાખીને હાથ ફેરવતા હતા ને, તો ઓલા જે હરપટાને એવું માર્યું હતું ને, એ ભાળી ગયા કે હા એટલા બધા ભરોળા હે ને. સવારે ઉઠ્યા ને કીધું કે આ કોને, આ બળદિયાને કોને માર્યો હતો, કે મેં માર્યો હતો. કેમ, તો કે બાપુજી ઉથલ વળીને બે જતો. અરે કાંઈક માણાના પેટનું થવાય, એ તો ઢોર છે, એને હું બિચારાને ખબર પડે, એની જેવું થવાય નહીં, પણ એનાથી એને પ્રેમ કરો ને તો એ વળે. તો કે કઈ રીતે, કે હાલ ગાડું જોડ, ગાડું જોડ્યું ને વાડીએ પાછા, તમને કહું ઉથલમાં ચડાવ્યો બળદિયાને, ઉથલ વળીને આવ્યા ને પાછો બેસી ગયો, જો બેહી ગયો ને. તો કે બેહી ગયો તેને મરાય નહીં, તો એને બુદ્ધિ વપરાય, એને કોઠાવી જ વપરાય કે બાપુજી એ કઈ રીતે વાડીયા જા પાણીનું ડબલું ભરતો હોય, ટીનનું મોનો કોટોનું ડબલું હોય અને પાણીનું ભરીને લેવાને, બળદ ગયો બેઠો તો જમણો કાન લીધો ને ઠલવી દીધું કાનમાં, ઊભો થઈ ગયો ઊભો હાકો, તૈણ ઉથલ વેળ્યા, વળી પાછો તૈણ ઉથલે બેહી ગયો કે બાપુજી જો હવે આનું શું કરવું. હજી બી એ જમણો ડાબો કાન લીધો, જમણો બાકી છે, હાલો ડબલું ભરતા હો, બીજું ડબલું ભરતા હોય પાછું તમને કોઈ ડબલું નાખ્યું, ઊભો થઈ ગયો બે દી એવું હેંકું, ત્રીજે દિવસે પાછો હાચીએ જોડ્યો, બેહું કરે પણ ક્યાંથી બે, ઓલું ડબલું ખખડતું હતું કારણ કે હાચીએ બાંધી દીધું હતું. હવે આ કોઠા હોય ક્યાં લેવા જાવ, આ સલમાન ખાન કે શાહરૂખ ખાન નહીં આપે, એ આપણો બાપુજી ને આપણો દાદો જ આપશે. કારણ કે શિક્ષણ હોવું જરૂરી છે, પણ સમાજમાં ઊભું રહેવું જરૂરી છે બધું, પણ હાલતા તો આપણા વડીલો શીખવાડે કેમ હાલવું ને કેમ ન હાલવું.
એટલે જ આ વડીલો પણ કઈ કહે છે ને, હમણાં એક બાપા બિચારા બરોબર ઓલા માયલા જતા છે ને, એક સરસ મજાની આમ દુકાન ખોલતો હતો ને અગરબત્તી કરતો હતો, વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય લંબોદરાય સકલાય જગતવિતાય નાગાનનાય સ્મૃતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે કરીને બટેટામાં અગરબત્તી ખોડી દીધી. બાપા આવ્યા કે રામ રામ ભાઈ, રામ 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 રામ, બોલો બાપા શું જોઈએ? ગાયનું ઘી રાખો છો? કે બાપા મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારા ને વાઇસર મળે, પાવડાના હાથા મળે, ત્રિકમના હાથા મળે, ગાયનું ઘી ન મળે. કે તઈ હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળે છે, ઉતારી નાખો નહીં એમ કરીને વીઆઈ ગયા. મંગળવારે પાછા ગયા કે રામ રામ ભાઈ, કે રામ 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 રામ, બોલો બાપા શું જોઈ? ગાયનું ઘી રાખો છો? કે બાપા ગાયનું ઘી ન હોય મારે હાર્ડવેરની દુકાન, નળ ફુવારા ને વાઇસર ને પાવડાના હાથા મળે, નથી નહીં એમ કરીને વીઆઈ ગયા. બુધવાર દાદા પાછા આવ્યા કે રામ રામ ભાઈ, કે રામ 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 રામ, બોલો બાપા ગાયનું ઘી રાખો ને આન મગજ ગયો કે તૈન દેછી આવીને તમે મારી બોડી બગાડો, હવે જો આવ્યા તો બંદૂકે દઈ દે. પણ ન હોય ના પાડી દે ને મારો દીકરો, એમાં બંદૂક ક્યાં ફોઇસમાં લાવજો, ના પાડશો તો નથી વિયો જતો એમ કરીને વીઆઈ ગયા. ગુરુવારે નો ગયા, શુક્રવારે નો ગયા, દાદા શનિવારે પાછા હસતા મોઢે ગયા. રામ રામ ભાઈ, કે રામ 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 રામ, બોલો બાપા આને એમ કે સુધારો આવી ગયો છે, કે રામ રામ બોલો બાપા. ઓ બંદૂક રાખો? હે બંદૂક રાખો? કે બાપા બંદૂક થોડી હોય મારે હાર્ડવેર ની દુકાન, નળ ફુવારા વાયસન પાવડા ના, બંદૂક નથી રાખતો મારો દીકરો, બંદૂક નથી તારે માના? હા કે હા મારે માના બંદૂક નથી. તો એક કિલો ગાય નું ઘી જોઈએ ખાલી ફટાફટ ગજબ ઈ પાછા ન વળાય. એને એને આનંદ કરવો હોય, એને મજા લેવી હોય એટલે સગવડતાની જરૂર જ નહોતી. હમણાં એક બાપા મંદિર ના ઓટલે બેઠેલા ને એટલે મારે સહજતાથી પૂછાઈ ગયું. મેં કીધું દાદા રામ 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 આવી ગયા એમને મારા દીકરા દિવાળી કરવા. મેં કીધું આવો બાપા, આ ફટાક્યા ડો આમ ફોડજો શેટા માંડ માંડ કપા ભેળો થયો. મેં કીધું હા પણ એ તો આ તમારું બધાને કેવું હતું ને, ઇસ્ત્રી ટાઈટ મારીને આવીને પાછા આમ કઈ મૂકે રૂકે કે નહીં, ડોહું ત્યાં રૂકવું પડે, નકરા વળ્યું વાઇટું થઈ જાય, ત્યાં રૂકવું જ પડે, હાથ જ પેટ્યું અહીંયા ઝૂકી હતી ને એટલે જ દીકરાઓ લેરું કરો. મેં તો કાંઈ વાંધો નહીં, હું આવો છો ને સુરત, સુરત છે અમારા છોકરા. મેં શું કરે છે? મોટા થાય. મેં કેમ મોટા થાય? ઘઉં આંચી જાય, બાજરું આંચી જાય, ઘી આંચી જાય, છેલ્લે સાય આંચી જાય, બકાલું આંચી જાય. તો મેં કીધું ન્યા શું કામ? એ કે ન્યા એટલા માટે હાંસવા મૂક્યા, બાપડો છે અડધું ખાય તો નડ્યા નહીં ને, હેખેથી ખાય છે હવ કરીને હું જાય ને બીજું હોય હું એ કે એમ. હમણાં એક બાપા બિચારા આવ્યા આઠમે શીપડા ટૂટાને સાય લઈ, તો છોકરાને કહે કે હમણાં દેખાતું નથી અહીંયા, કે સાંખું સાંખું દેખાય, ક્યાંક લઈ જાય ને દવાખાને લઈ ગયા. તો એટલે ડૉક્ટર કહે કે બાપા હા તમને ઝાંખું ઝાંખું દેખાતું હોય ને તો સવારમાં વહેલા લોન ઉપર હાલો. બાપા કે એ ભેળું નહીં તો ભાઈ, કે કેમ બે છોકરા લોન ઉપર છે, 70 વરે કોણ તાર બાપુજી હપ્તો ભરવા આવશે, છે એમને રહેવા દે ને બાપા. ગજબ ઈ વાયા ન હોય, કારણ કે એની એની જે ભાષા હતી ને તીખી ભાષા, તોછડી ભાષા નહોતી, એ જીવી ગયા હતા એટલે મને તમને એની પાસે મજા આવે. ઈ કે જેવી તેવી હસ્તી નહોતી, એને મજા લેવી એટલે કહું એ ગમે એમ મજા લઈ લે. એમ બોલો બરોબર આમથી આમ એક શાક બકાલા વાળો આવતો હતો સમજા, માથે ટોપલો, અલો તાજા તાજા રીંગણા, દેશી રીંગણા, તાજા તાજા રીંગણા. બાપા કે હું ભાવ? 30 ના કિલો. એ કોના છે રીંગણા? તો કે રીંગણીના. કે ભાઈ રીંગણીના જ રીંગણા હોય, એ કઈ કારેલીના ન હોય. આ રાડ્યું નાખમાં બપોર વસાડે કામ કર્યા, મારો ઓટલો છે ત્યાં બેહતા. કે પણ બાપા બોલે ના બોર વેસે, એ જિંદગી નીકળી ગઈ, હવે એ શબ્દો વિયા ગયા. અત્યારે કોકને નડ્યા વગરના ધંધો કરો એ બે દઉં, આંખ ખેસો પગનું રહેવા દો એમ કરીને બહાર દીધા. ઓલાને વિશ્વાસ હતો કે બાપા એ કે કીધું હોય થોડું કંઈ ખોટું હોય, અહીંયા ધંધો થતો જ છે ને, એમ કરીને બહાર દીધો. 5 વાગ્યા હો 5:30 દી આથમી ગયો, 1 કિલો રીંગણા નો વેસણ. આન પછી ઓલા દાદા ઝાલર વગાડીને આવ્યા, કેમ ભાઈ રામ રામ? હું રામ રામ. કેમ એટલો બધો ખાંટો થાત? એ કે અહીંયા બિહારી તો 1 કિલો રીંગણા નો વેસણ, આની કરતા આખું ગામ ફેરો તો રીંગણા વેસાય. તો ભાઈ કે તારો તું એ કે તારા નબળા ભાગ, તું ભાગ નો ભમરળો કેવા? કે કા? એ કે એ ઓટલે બેઠા બેઠા મેં 60 વીઘા જમીન બેસી નાખી, ધંધો હારો થયો. તો એ કે તારા રીંગણા નો વેસણ એટલે તારા ભાગ નબળા હોય, બાકી મેં અહીંયા બેઠા બેઠા હારો ધંધો કર્યો તો એમ. લે જેને જિંદગીમાં કઈ કરવું નથી ને એનું એમ જ હોય. કેવાનો ભાવ? કે જે ડગલે પગલે ઈશ્વરે મને તમને આપણા માવતરના પગલે હાલવાનું કીધું, એની બોલીઓથી હાલવાનું કીધું, માવતરના અમુક શબ્દો મગજમાં નથી. હું ક્યારેક કહું હોત કે આ આ સુરત અમદાવાદ મુંબઈમાં જેટલા મારા ભાઈ બંધુઓ રે,
હે ગામડેથી કાંઈ પણ તમને કહું, બે કિલોની પાંચ કિલોની તમને કહું ઘીની બવણી ભરાઈને આવતી હોય, એ દૂધની બવણી ભરાઈને આવતી હોય, શાહીના બવણા ભરાઈને આવતા હોય ને મારા બાપ બે હાથ જોડીને કહો હાવ એ બવણા ખાલી જવા દો, માં થોડો કિલો કે કાજુ કચરી નાખો 1200 રૂપિયાના ભાવની, ક્યારેક મોતીસૂરના લાડવા નાખો, કિલો સફરજન નાખો, હાવ નકરા ખાલી ઉલેળે દવા પાછા આપણે એમ કહીએ ને કે કિલો કારો કાજુ કતરી નાખજો, અમર દાદા કઈ ખાય ને ભાઈ, દાદો ડોલ લાડવા ખાઈ દેતો એના જમાનામાં, કોક દીક નાખો તો ખરા, નાખા વગરનું સીધું અમર દાદા કઈ, દાદા બધું ખાતા.